અમદાવાદમાં વિદ્યાર્થીઓની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે લાંબામાં પાંચ હજાર સાયકલ ભંગાર હાલતમાં છે બે વર્ષથી સાયકલનો જથ્થો ધોળ ખાઈ રહ્યો છે બે હજાર ત્રેવીસ ના શાળા પ્રવેશોત્સવમાં સાયકલ વિદ્યાર્થીની સુધી નથી પહોંચી કરોડોનો ખર્ચ સરકાર કરે અને અધિકારીઓ ભંગારમાં પૈસાનો વ્યય કરે છે સાયકલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટેની છે યોજના સરસ્વતી સાધના યોજના અંતર્ગત નવ ધોરણમાં નવમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીને મળે છે સાયકલ બે બે વર્ષ વીત્યા બાદ પાર્કિંગમાં પડેલી સાયકલ સાથે ઘાસ પણ ઉગી નીકળ્યું છે પરંતુ સાયકલ આપવામાં નથી આવ્યું ઘરેથી શાળા સુધી આવે તે પ્રકારની યોજના છે અને આ વિદ્યાર્થીનીઓ જે છે તે નવમા ધોરણમાં અભ્યાસ કરતા તેમને આ સાયકલ જે છે તે આપવામાં આવે છે આ તમામ સાયકલો તમે જોઈ રહ્યા છો અંદાજિત પાંચ હજારથી પણ વધારે સાયકલો જે છે તે લાંબા ખાતેની આ શાળાની અંદર સંગ્રહ કરવામાં આવી છે આ તમામ સાયકલો તમે જોઈ રહ્યા છો કે જે શાળા પ્રવેશોત્સવના નામે બે હજાર ત્રેવીસ માં આપવાની હતી આ પ્રકારનું તમામ સાયકલો જે છે તેની પર લખવામાં આવ્યું છે કે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ માં સાયકલ આપવામાં આવશે પરંતુ હવે ડિસેમ્બર મહિનાની શરૂઆત થશે કહી શકાય બે હજાર પચીસ ની સાલ શરૂ થશે એટલે કે બે વર્ષની આ સાયકલો અહીંયા હાલ પડી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ફક્ત સાયકલો પડી હોય એવું નથી પરંતુ સાયકલો ધૂળ ખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાયકલો કેટલા સમયથી પડી હોય સાયકલો કાટ ચડી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ એક નહીં બે નહીં પરંતુ જ્યાં નજર નાખો જેટલી સાયકલોમાં જુઓ ત્યાં સાયકલો કાટ ખાતી જોવા મળી રહી છે કેટલીક સાયકલોની તો સ્થિતિ પણ એવી થઈ છે કે જાણે અહીંયા પડી પડી બગડી ગઈ હોય ખરાબ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ અમે નથી કહેતા આ દ્રશ્યો જ પુરવાર કરે છે કે સાયકલોની સ્થિતિ કેવા પ્રકારની છે કેવી સ્થિતિની અંદર છે હવે વાત એ રહી કે વિદ્યાર્થીઓ ઘરેથી આવે તો તે સાયકલ મારફત શાળાએ ભણવા માટે આવે તે પ્રકારની સરસ્વતી સાધના યોજના સરકારે લાગુ કરી છે પરંતુ આ મનસા નથી કે શું તે સાફ રીતે દર્શાવે છે કારણ કે તમામ સાયકલો જે છે તે જાણે કચરાના ઢગલા વચ્ચે હોય ત્યાં પુસ્તકો રાખવાની જગ્યાએ આ કચરો પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે હાલ તો અહીંયા સર્જાઈ રહ્યા છે વર્ષોથી સાયકલ સંગ્રહાયેલી હોય તે પ્રકારના દ્રશ્યો છે કારણ કે જ્યાં સાયકલ પડી છે તેની વચ્ચે હવે તો ઘાસ પણ ઉગી ગયું છે તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે એટલે સાફ રીતે દર્શાવે છે કે વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ પહોંચી નથી હવે સાયકલ ક્યારે પહોંચશે

લાંબામાં પાંચ હજાર સાયકલ ભંગાર બની ગઈ છે અને છોટા ઉદેપુરમાં પણ ક્યાંક શિક્ષકોની ઘટ ક્યાંક ઓરડા નથી બાળકો ભણે તો કેવી રીતે ભણે તો શિક્ષણને લઈને આ બે સમસ્યાઓ અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ખાસ કરીને જે વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલ હતી અને એ બે પાંચ નહીં પાંચ હજાર જેટલી સાયકલ ધૂળ ખાઈ રહી છે બગડી ગઈ છે બેદરકારીના આ બે પુરાવા અમે આપને બતાવી રહ્યા છે બાળકોને ભણવું છે પરંતુ ઓરડા નથી ક્યાંક શિક્ષકો નથી આ સમસ્યામાંથી બહાર ક્યારે અવાશે તેને લઈને પણ લોકો વાલીઓ પણ સવાલ પૂછી રહ્યા છે સોયાબીન સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ એકસો એસી કટ્ટા સોયાબીન વેચવાનું કૌભાંડ સામે આવ્યું એપીએમસીના ચેરમેન પર કૌભાંડનો આરોપ લાગ્યો છે આઠસો રૂપિયાના બજાર ભાવ લઈ નવસો ઇઠોતેર ટેકાના ભાવે વેચી તો લીંબડીયા આઈપીએમસી માંથી મળ્યા છે સાતસો કટ્ટા અરવલ્લીથી લાવવામાં આવ્યું સોયાબીન મામલતદારી એપીએમસી પહોંચી અને તપાસ હાથ ધરી છે

ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને ટેકાના ભાવે વેચી મારવામાં આવે છે બજારમાં સસ્તો માલ છે અને સરકારનો ભાવ ટેકાનો છે તે વધારે હોવાથી વેચી મારવામાં આવે છે શું કહેશો હા અત્યારે સરકાર દ્વારા ડાંગર અને સોયાબીનની ખરીદી ચાલુ છે એમાં ડાંગર નિગમ દ્વારા ખરીદવામાં આવે છે અને સોયાબીન ભૂતકુમાસ દ્વારા લીંબડે મહીસાગર જિલ્લામાં લીંબડે એપીએમસીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ ભ્રષ્ટાચારમાં આગળ પણ ચાર પાંચ ગાડી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આજે પણ ચેરમેન દ્વારા ગાડી મંગાવી અને બે ગાડીનો ભ્રષ્ટાચાર કરી અને ખૂબ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સરકારનો ભાવ નવસો ઇઠિત્તેર રૂપિયા છે બજારમાં આઠસો આઠસો રૂપિયા છે એટલે ખેડૂતોને બહુ છેતરબીની થાય છે એ બાબતે સરકારને કડક કાર્યવાહી કરી અને તમામ હોદ્દેદારોને ઉપર કડક કાર્યવાહી કરવા મારી નોંધી છે માલ ક્યાંથી લાવ્યા છે ખેડૂતો સાથે ખરીદ્યો છે કે પછી બાર મિલમાંથી લાવીને બારોબાર ખરીદી છે બાર મિલમાંથી મોડાસા દાહોદ સંતામપુર પછી આ બાજુ કપડવંજ બારા એ બાજુ રોજે રોજ બબે ગાડીઓ આવે છે અને સીધો ભરવામાં આવે છે અને ખેડૂતો છેતરપિંડી કરવામાં આવે છે અત્યારે કેટલી ગુણો એપીએમસી માં જોવા મળી રહી છે અત્યારે લગભગ બે હજાર ગુણો જોવા મળી છે અને તમામ માલ ભ્રષ્ટાચારનો જ છે રોજે રોજ બબે ગાડીઓ બહાર થી આવેલું છે ખેડૂતો પાસે કોઈ પણ માલ નહીં ખેડૂતો તો પોત દસ ગુણે ના આવે બિલકુલથી અહીંયા ઓછું ઉત્પાદન સોયાબીનનું મહીસાગર જિલ્લામાં થાય છે પરંતુ આટલી મોટી ગુણો ક્યાંથી આવી તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે અને ખેડૂતો કાકા શું કહેશો મોટી છેતરબિંડી ખેડૂતો સાથે થઈ રહી છે શું કાર્યવાહી થવી જોઈએ આ લોકોને શું કાર્યવાહી થવી જોઈએ તો ખરેખર ખેડૂતોનો ભાવ બજારની અંદર આઠસો ને ત્રીસ રૂપિયા છે વીસ કિલોનો માર્કેટિંગની અંદર નવસો રૂપિયા ભાવ છે અત્યારે જે આ સેમ્પલ જોઈએ છીએ માર્કેટિંગની અંદર ખેડૂતો બહાર ટ્રેક્ટરોમાં ઉભા છે પચી મણ તરીમણ એ રીતે સોયાબીન છે બાકી આ જે માલ ભરાયો છે માર્કેટિંગ યાર્ડમાં હું જાતે વ્યવસ્થાપક કમિટી સભ્ય તરીકે બોલું છું કે આ માલ બહારથી મેનોમાંથી લાવીને ભરવામાં આવેલો છે મિતેશ ભાટિયા ન્યુઝ ગુજરાતી મહિસાગર મેં એને આવ્યું છે એવું કોઈ કહેવાવાળો છે કોણ અને એ હોય તો ડ્રાઈવર બોલે જે બોલવાવાળા છે તો રાજકીય અદાવતને કારણે બોલતા હોય

તો પેટ્રોલ ડીઝલ કર્મચારી આરામ કરતો હતો અને ત્યારે તસ્કર ચોરી કરીને ફરાર થઈ ગયા છે તો તસ્કર એક પેટ્રોલ પંપને નિશાન બનાવ્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે તો રાત્રે તસ્કર રોકડ ભરેલ પાકીટ લઈને ફરાર થયો છે તો એના હાથમાં પર્સ પણ જોવા મળી રહ્યું છે અને આ સમયે કર્મચારી આરામ કરી રહ્યો છે અને તેનો જ તે લાભ લે છે રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક વાવડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી બે જેટલા કારખાનાને તાળા તૂટતા લોકોમાં ફફડાટ છે પચાસ હજાર જેટલા રોકડનાણાંની ચોરીની ઘટના સામે આવી છે તો સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટનાને સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે યાત્રાધામ દ્વારકામાં થોડા દિવસે બાઇકની ચોરી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ખાનગી હોટેલ બહાર થોડા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો પોલીસને થોડા દિવસે પડકાર ફેંકતો આ ચોર જોવા મળી રહ્યો છે તો બાઇક માલિકની ફરિયાદના આધારે પોલીસે ચોરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે તો અત્યારે શિયાળાની રાતનો અને ઠંડીનો લોકો અત્યારે લાભ લઈ રહ્યા છે પેટ્રોલ પંપના પહેલા દ્રશ્યો છે કે જ્યાં કર્મચારી સૂતો છે અને પર્સ ચોરીને ચોર ફરાર થઈ જાય છે રાજકોટના પણ સીસીટીવી સામે આવ્યા છે તો બીજી તરફ થોડા દિવસે બાઈક ચોરીની ઘટના પણ સામે આવી છે ચડી બનિયાધારી ગેંગનો આતંક પણ જોવા મળ્યો છે તો રાતના અંધારાનો લાભ લઈ અને ચોર ત્રાટકે છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે તો રાજકોટ દ્વારકા સુરતના દ્રશ્યો અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરી છે ત્રણથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે તો પોલીસે આવા કુલ ત્રણ હજાર વાહન ચાલકોની દરખાસ્ત આરટીઓને મોકલી હતી અને જેમાંથી જી જે વન પાસિંગ ધારકોની તેરસો એસી દરખાસ્ત છે આ તમામને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો માંગ્યો જવાબ રજૂ ન કરનારા લાયસન્સ સસ્પેન્ડ થશે ત્રણ મહિનાની અંદર જે લોકોએ ત્રણથી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને તેરસો ને એંસી વ્યક્તિઓની મળી છે પોલીસ તરફથી ત્રણ હજારથી વધુનો લાઇસન્સનો ડેટા હતો એમાં અલગ અલગ આરટીઓના હતા અમારા જીજે વનના સુભાષભાઈ જ આરટીઓના છે તેરસો એંસી એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાઇસન્સ સસ્પેન્ડ તો ત્રણ મહિનામાં ત્રણ વખત જો તમે ટ્રાફિકનો ભંગ કર્યો છે તો એવા લોકોને નોટિસ આપવામાં આવી છે અને પૂછવામાં પણ આવી રહ્યું છે કે કેમ તમારું લાયસન્સ સસ્પેન્ડ ન કરવામાં આવે કારણ કે સતત તમે નિયમોનો ભંગ કરી રહ્યા છો અને તમને એની દિલગીરી પણ નથી અથવા તો નિયમોનું પાલન કરવાની મનશા પણ નથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર એટીએમ હાલ શોભાના ગાંઠિયા બન્યા છે ડાકોર આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળે તે માટે પાંચથી છ સ્થળોએ વોટર એટીએમ મુકવામાં આવ્યા અને આ એટીએમ દ્વારા ભક્તોને નજીવી કિંમતે બે થી દસ લિટર પીવાનું પાણી મળી રહે તેવો ઉદ્દેશ હતો એક વોટર એટીએમની કિંમત પાંચથી છ લાખ રૂપિયા સુધીની છે અને ત્યારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે અધિકારીઓ પર ખાસ કરીને તત્કાલીન ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે ત્રીસ લાખ ના ખર્ચે અહીંયા ગાડી ડાકોરમાં વોટર મુકવામાં આવ્યા હતા બંધ હાલતમાં અત્યારે એજન્સીને તાત્કાલિક પાછી બોલાવી જોઈએ અને અત્યારના ચીફ ઓફિસર ને હું વિનંતી કરું છું કે અત્યારે તાત્કાલિક અસર થી ગાડી પાણી પહોંચે અને એ અત્યારે જે વોટર એટીએમ છે એ ચાલુ થાય